હાથમાં લાકડી, બાઇક પર સવાર લોકો, પોલીસની ગાડી. આ દ્રશ્યોને જોતા તમને લાગતું હશે કે આ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના બની હશે, પણ જરા થોભો, એવું કશું જ નથી. આ તો દ્રશ્યો ઘટના પહેલાની આગમચેતીના છે. જામનગરના નારણપુરા ગામમાં શિયાળો શરૂ થતા જ ચોરી અને લૂંટફાટની ઘટના બની છે, જેને જોતા ગ્રામજનોએ એક બેઠક બોલાવી 300 યુવાન સ્વયંસેવકોની ટીમ ઊભી કરી છે, જે રાત્રિના સમયે પહેરો કરે છે અને ગામની સુરક્ષા જાતે જ કરે છે. ને જો કોઈ સ્વયંસેવક ગેરહાજર રહે તો તેની પાસેથી 300 રૂપિયા દંડ પેટે વસૂલે છે. 300 જણાની ટીમ બનાવેલી છે રાત્રિ ફેરો કરવા માટે, જેમાં દરરોજના 15-17 જણાની નિમણૂક કરેલી છે, જેનો 300 જણામાંથી દર મહિનાની અંદર 2 વખત વારો આવે. પણ એમાંય જો કોઈ માણસ ન આવી શકે તો એના માટે 300 રૂપિયા દંડની જોગવાઈ કરેલી છે. અને એમ છતાંય અમે રાત્રે કોઈ પણ આ ચોકી ફેરો કરતા હોય ત્યારે 5-5ની ટીમ બનાવી અને આખા ગામમાં તથા હાઈવે ઉપર રાઉન્ડ ચાલુ હોય અને જે પેટ્રોલિંગ કરતા હોય અને એકબીજાને રિપોર્ટિંગ પણ કરતા હોય છે. આ 9 યુવાનો બધાય સરપંચ શ્રી, ગામના બધા આગેવાનો, ઉચ્ચ સરપંચ, એ બધાએ એ રીતના મળીને આ કામ ગોઠવ્યું છે. અને અમને પોલીસનો પણ ખૂબ જ સારો એવો સાથ સહકાર મળે છે. 3000ની વસ્તીવાળા આ ગામમાં 15-20 સભ્યો તૈયાર કરવામાં આવ્યા છે. ઘરદીઠ એક સભ્યને રાત્રિના સમયે પેટ્રોલિંગમાં નીકળવું ફરજિયાત છે, જે રાત્રિના 11 કલાકથી સવારના 6 કલાક સુધી ગામની જુદી જુદી શેરીઓમાં ફેરી ફેરે છે. અને કોઈ શંકાસ્પદ શખ્સ જણાય તો પોલીસની મદદ ગ્રામજનો લે છે. આમાં અમે જો તકેદારી નહીં રાખી તો આવા ગામમાં ક્યારેક ગંભીર બનાવ પણ બની શકે છે. મારા ગામની ટોટલ વસ્તી 3000-3200ની આસપાસની છે આમ. એટલે અમે ગામ આખું સંયુક્ત એક મીટિંગ બોલાવી અને અમે નક્કી કર્યું કે ભાઈ આપણે ગામમાં કાયમી માટે પહેરો આપવો, જ્યાં સુધી આપણે અવેલેબલ એવું લાગે કે ભાઈ આ જે પહેરાની જરૂર છે ત્યાં સુધી, એટલે ટોટલ શિયાળો જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી અમારી ગણતરી છે કે ગામમાં રાત્રિ પહેરો આપવો. મોટા શહેરોમાં જો કોઈ ઘટના કે દુર્ઘટનાઓ બને તો સીસીટીવીની મદદ લેવામાં આવે છે અને સોસાયટીઓની સુરક્ષા માટે સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. તેવામાં આ નાનકડા ગામમાં ભાઈચારાનો જે સંદેશ સામે આવ્યો છે તે પણ સરાહનીય છે. દિવેશ વાયડા, TV9, જામનગર. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.